તો હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલ બાપા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 દ્વિતીય પરીક્ષા 2022 ફેબ્રુઆરી, તેમાં ગુજરાતી. આ તો તમે પાસ એટલું વાંચજો, આમાંથી તો તમે પાસ થઈ જશો. તો અમારી પહેલાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, કે કાંઈ પણ કોઈ માહિતી આવે તો અમારી ચેનલ પ્રથમ છે. તો આપણે વિડીયોને ચાલુ કરવી છે. આપણે જોઈ શકો આપણું પ્રશ્ન પેપર કુલ 80 માર્ક્સનું છે વિભાગે. જોઈ શકો છો વિભાગમાં જોડકા છે, એ જોઈ શકો. વિભાગ પ્રશ્ન 2માં પ્રશ્ન 2 છે, લેખક ખત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ માટે રહ્યા. બીજો, હિમાલયના પ્રવાસમાં સાહસિકતા ઉપરાંત કઈ કઈ બાબતો અંતર અનિવાર્ય છે. પ્રશ્ન 3, એમાં 3 સવાલ છે, એમાં 1મો આવશે, એ જોઈ શકો છો. પ્રશ્ન 4 માર્ક્સ જોઈ શકો. જમણ સુકુટીમાં રહેલું વિરોધાભાસ સ્પષ્ટ કરો. વાયરલ નિષ્ફળ પાસના આધારે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અથવા ભૂખથી ભૂંડી ભીખ. તો આ વિભાગ એ છે. તો આપણે વિભાગ બીલી આનું બધા જવાબો છે ને આપણે એન્ડમાં બતાવીશું, બધા આખા પ્રશ્ન પેપર. તો વિભાગ બી લઈએ. વિભાગ બી તે જોડકા આવશે, એમાંય તે પણ 4 માર્ક્સના જોઈ શકો છો. વિભાગ બી હવે પછી પ્રશ્ન 2, તેમાંય 2 પ્રશ્નો આવશે. વાસકાસમાં નિષ્ઠ રાખે એટલે એક બપોર કાવ્યમાં ભારવેલો અગ્નિ શબ્દો દ્વારા કવિ શું કહેવા માંગે છે. એ સમકના છે. આ પ્રત્યેકના 2 ગુણ છે. પ્રશ્ન 3ના 3-4 વાક્યમાં આપો તે અથવામાં આવશે તે. પ્રશ્ન 4, દરેકના 4 ગુણ છે. 2 પ્રશ્નો પૂછાય છે. નરસિંહ મહેતા વૈષ્ણવ મંદિર ક્યાં ક્યાં લક્ષણો જણાવે છે. કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતનો અનુભવ છે. બીજું, બોલિયાના કઈ કાવ્યમાંથી આપણે શું શીખવું બધું. આ વિભાગ બી એટલે છે. આ વિભાગ સી છે, એમાં વ્યાકરણ છે, તમે જોઈ શકો છો. તેમાં જોડની સુધારો એનો 1 ગુણ, સંધિ જોડોનો 1 ગુણ, સમાસ ઓળખાવાનો 1 ગુણ જોઈ શકો છો. જોડકા સુરવાનો 1 ગુણ, 1 ગુણ પછી ભાઈ આ વાક્યનો પ્રકાર જણાવવાનો 1 ગુણ. આ બધા 1 ગુણના છે. પ્રત્યેક રહેલો તે જણાવો, પછી સમાનાથી શબ્દો પ્રકાર જણાવો, માગ્યા મુજબ ઉતરાડો, નિશ્ચયની દુર્લભનો પછી કયો વર્ણનો અર્થ સમજાવો, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, વિધુરતાથી શબ્દ, છોડની ભેદ અર્થભેદ, તરદા શિષ્ટ રૂપ, વિશેષણ અને પ્રકારતાનો જણાવો, પ્રકાર લખો, ધ્વનિ ઘટો, સ્વરંજનો છૂટા પાડો, વાક્ય રચના બનાવો, પંક્તિને સંદોર કહો, શીર્ષકની સંદ બનાવો. આ વિભાગ સી હતો. આપણે બી લઈએ. વિભાગમાં 1, નિશેરી પંક્તિના 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર છે તેમાં એ પ્રથમમાં પૂછાય છે, જોઈ શકો અર્થ વિસ્તાર. પછી ગણકરના વાંચીને તેનો પ્રશ્ન યોગ્ય શિક્ષક આપો. આ ભાગમાંથી સંક્ષેપ કરવાનું છે. પછી આ નિબંધ છે તે 8 માર્ક્સના છે. વાયા વંશના વાયરા માનવ અને પશુની મિત્રી અથવા મારું વતન. હવે આપણે આ બધા પ્રશ્નોના જવાબ જોઈએ. ચાલો, વિભાગ એના જોડકું હતું, તેના જવાબ ડાંગવાને લીધે જવાબ જોઈ શકો છો. પ્રશ્ન 1ના આનું તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને અમારી ચેનલ બાપા ક્લાસીસને સબસ્ક્રાઈબ પણ તમે કરી શકો છો. તમે સબસ્ક્રાઈબ કરજો તો હું ધોરણ 10ના બધા વિષયોની પ્રશ્ન પેપર અને તેનું સોલ્યુશન હું મારા યુટ્યુબ ચેનલમાં મૂકવાનો છું. તો અમારી ચેનલ બાપા ક્લાસીસને સબસ્ક્રાઈબ કરજો, આ બધા જવાબ જોઈ શકો છો.
स्क्रीनशॉट ही कर लिया। विभाग भी जो है ना जिस जो अब आप पहले से स्क्रीन शॉट एक ऑनलाइन से कोसो विभाग भी સ્ક્રીન શોટ પણ લઈશું અમારા બાપક લઈશું સબસ્ક્રાઇબ પણ તમે કરી શકો છો આવું જો આપણે વિભાગ શી લઈ ઓલો વ્યાકરણ નહોતું ને એક એક ગુણ તે જોઈએ તો તમે જોઈ શકો છો રિબન મારું વતન તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં કે કોઈ પણ અમારો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવો થેન્ક યુ